ધોરણ ત્રણ વિષય હિન્દી પાઠ વીસ મોર મોર વિશે તો આપણે બધા જાણી છીએ જાણતા જોઈએ છીએ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર સુંદર પક્ષી છે તેના પીછા રંગબેરંગી છે તેના માથે કલગી છે મોર કળા કરીને નાચે છે તો મોર વિશે આપણે હિન્દીમાં જોવાનું છે સર્વપ્રથમ તો જોઈશું કે મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હૈ યાનિ કે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર સબસી સુંદર પક્ષી યાનિ કે મોર બધા જ પક્ષીઓની બરાબરીમાં સુંદર પક્ષી છે મોર કે પંખ રંગ બિરંગે હોતે યાની કે મોરના પીછા રંગબેરંગી હોય છે મોર કે શિર પર કલગી હોતી હે યાનિ કે મોરના માથા પર કલગી હોય છે આપણે જ્યારે મોરનું ચિત્ર દોરીએ ત્યારે પણ માથે આપણે કલગી બનાવીએ છીએ મોર બાદલો દેખ કર ખુશ હોતા હે યાની કે મોર વાદળોને જોઈને આકાશમાં જ્યારે વાદળ ઘેરાય જ્યારે વર્ષા ઋતુ આવે જ્યારે વરસાદનો સમય થાય ત્યારે વાદળોને જોઈને મોર ખુશ થાય છે મોર ખુશ હોને પર નાચતા હોય યાની કે મોર ખુશ થાય ત્યારે શું કરે છે નાચે છે મોર પંખ ફેલાકર કલા દેખાતા હે જ્યારે મોર ખુશ થાય ત્યારે પંખ યાની કે એના પીછા ફેલાવી અને શું કરે કળા કરે યાની કે આપણે કળા કરતો મોર બધાએ જોયો જ હશે મોર પીહુ પીહુ અવાજ કરતા હે કહેશે પીહુ પીહુ મોર સબ લોકો કો પ્રિય લગતા હે યાની કે મોર બધાને ગમતું પક્ષી છે મોર કા શરીર ભારે હોતા હે યાનિ કે મોરનું શરીર ભારે હોય છે મોર બહુ ઊંચે તક ઉડ નહીં શકતા ક્યો ઉડ નહીં શકતા કયો શરીર ભારી હોતા હે દૂસરે પક્ષીઓ કે મોર કા શરીર બહુ ભારી હોતા ઇસલી વો ઊંચે તક ઉડ નહીં શકતા યાની કે તે ઊંચે સુધી ઉડી નથી શકતું તો આ હતા મોર વિશેના વાક્ય કે રાષ્ટ્રીય પક્ષી છે બધા પક્ષીઓની બરાબરીમાં સુંદર છે એના પીછા રંગબેરંગી છે માથે કલગી છે વાદળોને જોઈને ખુશ થાય છે ખુશ થઈને નાચે છે કળા કરે છે પીહુ પીહુ અવાજ કરે છે બધા લોકોને ગમતું પક્ષી છે એનું શરીર ભારે છે એટલે તે ઊંચી સુધી ઉડી નથી શકતું આ હતું મોર વિશે તો હવે એનું સ્વાધ્યાય જોઈશું આપણે તો સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્નમાં કહ્યું છે કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કરો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂરું કરો તો પહેલી ખાલી જગ્યામાં છે મોર ભારત કા ખાલી જગ્યા પક્ષીએ કૌંસમાં આપ્યું છે રાષ્ટ્રીય અને પ્રાદેશિક તો આવશે राष्ट्रीय बीजू से मोर के सिर पर कलगी होती है सॉरी मोर के सिर पर खाली जगह होती है तो कलगी या पगड़ी तो आप सो कलगी त्रीजी खाली जगह मोर के पंख खाली जगह होते हैं काले या रंग बिरंगे तो रंग बिरंगे चौथी खाली जगह मोर खाली जगह को देखकर खुश होता है पर्वतों या बादलों तो बादलों को देखकर પ્રશ્ન બે સહી વિધાન કે સામે સહી કા ચિહ્ન ઓર ગલત વિધાન કે સામે ગલત કા ચિહ્ન કરો યાની કે ખરા વાક્ય સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટાનું નિશાન કરો પહેલું છે મોર સબસે સુંદર પક્ષી તો સાચું બીજું છે મોર કાવ કાઉ કરતા હે તો આપણે બધા જાણીએ છીએ કે મોર પીવું પીવું કરતા હે તો ખોટું આવશે ત્રીજું છે મોર સબ લોકો કો પ્રિય લગતા હે સાચું મોર બધાને ગમતું પક્ષી છે ચોથું છે મોર ખુશ હોને પર પીહું પીહું અવાજ કરતા હૈ તો આપણે અહીં પાઠને આધારે જોઈશું કે મોર ખુશ હોને પર નાચતા હૈ એવું વાક્ય આપ્યું છે એટલે અહીંયા ખોટું આવશે તો આ રીતે દરેકે મોર વિશે વાક્ય લખવાના છે અને સ્વાધ્યે લખવાનું છે પ્રણામ